સુરતમાં લાખો વાહનો વપરાશ થતો હોવાથી દર વર્ષે માર્ગ અકસ્માતમાં 250 થી વધુ લોકો જીવન ગુમાવે છે અને ગુજરાતમાં 1.40 લાખ લોકો મોતને ભેટે છે, જેનું મુખ્ય કારણ છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન. જો ટ્રાફિકના નિયમોને અનુસરવામાં આવે તો આ સંખ્યા અવશ્ય ઘટાડી શકાય છે. જે રીતે આપ બધાને ખબર છે, તારીખ 9 તારીખ થી આખા દેશમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. એનો મુખ્ય હેતુ એ છે કે કઈ રીતે માર્ગને સલામત કરવા એ બાબતે જાગૃતિ લાવવી, લોકોને સમજણ આપવી અને આપણા માર્ગો ખૂબ સલામત રહે તે માટે બીજા કામ કરવા. એના ભાગરૂપે આજે સુરત શહેરમાં એક ટ્રાફિકના જવાનો અને ટ્રાફિક સાથે સંકળાયેલા ટ્રાફિક બ્રિગેડના માણસોની એક રેલીનું અહીંથી શરૂઆત કરવામાં આવેલ છે. એ રેલી એ જાગૃતિ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની જાગૃતિ ફેલાવવા માટેની છે. મારી તમામ નાગરિકોને વિનંતી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે. આપણી પાસે રસ્તાઓ માટે જે જગ્યા ઉપલબ્ધ છે એ મર્યાદિત છે અને એ જ રસ્તાઓનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે સુરક્ષિત રીતે ત્યાંથી પસાર થવાનું છે એ બાબતે વિચાર કરવાનું છે. અગર એક એક નાગરિક નિયમોનું બરાબર પાલન કરે તો મોટી સંખ્યામાં જે આપણે જાનહાનિ માર્ગ અકસ્માતોમાં થાય છે એમાં નોંધપાત્ર ઘટાડો લઈ શકાય. આજે દેશમાં દર વર્ષે લગભગ 1,40,000 લોકો રોડ એક્સિડેન્ટમાં પોતાનું જાન ગુમાવે છે. ગુજરાતની વાત કરીએ તો 8,000 લોકો દર વર્ષે રોડ ફેટલ એક્સિડેન્ટમાં એમનું મોત થાય છે. સુરત શહેરમાં પણ લગભગ 250 માણસોનું આ રીતે મોત થાય છે. 77% અકસ્માતો માનવીય ભૂલના કારણે થાય છે. એનો મતલબ એ છે કે આપણે અગર દરેક નાગરિક, દરેક ડ્રાઈવર અગર નિયમોનું પાલન કરે તો મોટી સંખ્યામાં ખુમારી આપણે ઘટાડી શકાય એમ છે. આપણે બધાએ સંકલ્પ કરીએ કે જ્યારે રસ્તા ઉપર આવીએ ત્યારે ખૂબ જવાબદારીપૂર્વક ત્યાંથી પસાર થવું, પોતાના વાહનને જવાબદારીપૂર્વક પસાર કરવું અને એ પણ ખ્યાલ રાખવું કે વાહન રમત માટે, એ રોડ રમત માટેની જગ્યા નથી. જ્યારે આપણે વાહન હંકારીએ એ પણ ધ્યાન રાખીએ કે બીજા માણસો જે વાહન હંકારી રહ્યા છે એમને પણ ચાલવાનું એટલું જ હક છે જેટલું આપણને છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરે, હેલ્મેટ પહેરે, સગીર વયના યુવાનો સ્ટન્ટ ન કરે તો રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા અવશ્ય ઘટાડી શકાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.